વડોદરા શહેર જિલ્લા રિક્ષા ચાલક યુનિયન અને શહેરની સેવાભાવી સંસ્થાઓના સહયોગથી રિક્ષા ચાલક ભાઈઓની સલામતી અને કોરોનાથી સુરક્ષા માટે વડોદરાના માંડવી ખાતે રિક્ષા ચાલકોને સેનેટાઈઝર, માસ્ક અને હેન્ડગ્લોવ્સની કીટના વિતરણનો કાર્યક્રમ યોજ્યો હતો. કોવિડને કારણે 50 રિક્ષાઓ પૂરતો જ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. દરરોજ શહેરના વિવિધ વિસ્તારોમાં આગામી 15 દિવસ સુધી આવા કાર્યક્રમ રાખવામાં આવશે. આ કાર્યક્રમમાં સિટી પોલીસ મથકના PI વાણિયા સાહેબ હાજર રહ્યા હતા અને રિક્ષા ચાલકોને માસ્ક કેવી રીતે પહેરવું તેની સમજ આપી હતી. આ ઉપરાંત ઉપસ્થિત દરેક રિક્ષા ચાલકોને માસ્ક પહેરવાની શપથ પણ લેવડાવવામાં આવી હતી. આજ રોજ આપણા મિત્રો, તમે જાણો છો કે કોરોનાના કારણે લોકો ખૂબ જ સંક્રમિત થઈ રહ્યા છે અને માસ્ક એક અવશ્ય એનું અંગભૂત થઈ ગયું છે કે ભાઈ માસ્ક હોય તો એનું સંક્રમણ મતલબ કે ફેલાવો થવામાં ઘણી મતલબ કે રાહત રહેતી હોય છે. એટલે રિક્ષા એસોસિએશનના પ્રમુખ અને મહામંત્રી મારી પાસે આવ્યા હતા કે સાહેબ, અમારા રિક્ષા ચાલક જે ભાઈઓ જે છે એમના માસ્ક અને સેનિટાઈઝરનું જે વિતરણ કરવું છે, એટલે એમનો વિચાર મને ખૂબ જ ઉમદા વિચાર લાગ્યો અને મારા સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ખૂબ જ મોટી સંખ્યામાં રિક્ષા મતલબ કે ચાલકો રિક્ષા ચલાવતા હોય છે. આજે આજરોજ માંડવી ખાતે મોટા જે રિક્ષા ચાલક એસોસિએશનના પ્રમુખ મહામંત્રી તથા સેવાભાવી જે સંસ્થાઓ છે એમના સાથે રાખી અને માંડવી ખાતે આજે માસ્ક તેમજ સેનિટાઈઝરનું વિતરણ કરવામાં આવ્યું છે. તેમજ સમાજસેવી સંસ્થાઓની મદદથી હું પ્રમુખ રવિ પાંડે તેમજ મારી સમગ્ર ટીમે વડોદરા શહેરના રિક્ષા ચાલકો તેમજ તેમાં બેસતા મુસાફરોને કોરોનાથી સુરક્ષિત રાખવા માટે સમાજસેવી સંસ્થાઓની મદદથી અમે લગભગ 500 કીટો એકઠી કરેલી છે, જે આવનારા 15 દિવસમાં અમે અત્યારે કોરોનાની ગાઈડલાઈનના હિસાબે 50 રિક્ષાથી વધારે મંજૂરી ન મળવાની હોવાથી શહેરના વિવિધ વિસ્તારોમાં રિક્ષા ચાલકો, એમના પરિવારો, એમાં બેસતા મુસાફરોની સુરક્ષા કાજે એક આ સેનિટાઈઝર કીટનું વિતરણ કરવા જઈ રહ્યા છે. તો દરેક રિક્ષા ચાલકો કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરે, પોતે સુરક્ષિત રહે. જો રિક્ષા ચાલક સુરક્ષિત હશે તો જ એનો પરિવાર સુરક્ષિત રહી શકશે, મુસાફરો સુરક્ષિત રહી શકશે. એના માટે હું જાહેર મંચ પરથી તમામ રિક્ષા ચાલકોને એક નમ્ર અપીલ કરું છું કે માસ્ક પહેરે, વારંવાર સેનિટાઈઝરથી હાથ ધોવે અને પોતાને સુરક્ષિત રાખવાની સાથે સાથે રોજીરોટી મેળવે, કેમ કે એને રોજીરોટી મેળવવા માટે રોજ બહાર નીકળવું પડશે. કોરોનાની કોઈ દવા શોધાઈ નથી. તમને કોઈ કદાચ દુશ્મન સામે મારવા આવશે તો તમે એને રોકી શકશો, પણ એક કોરોના એવો છુપો દુશ્મન છે કે એ ક્યારે તમારા શરીરમાં પગ પેસારો કરશે એની તમને જાણ નહીં થાય. તો મારી બધાને નમ્ર વિનંતી છે કે સરકારની ગાઈડલાઈન મુજબ આપણે પ્રોપર માસ્ક પહેરો, વારંવાર સેનિટાઈઝરથી હાથ ધોવો અને પોતાની જાતને સુરક્ષિત રાખો. તમે સુરક્ષિત હશો તો જ પોતાના પરિવારને સુરક્ષિત રાખી શકશો. અને આ મંચ પરથી હું તમામ મીડિયા સાહેબોનો આભાર માનું છું અને આવનારા 15 દિવસોમાં શહેરના અલગ અલગ વિસ્તારોમાં આ રીતનો એક નાનો કાર્યક્રમ રાખેલો છે. શહેરની સમાજસેવી સંસ્થાઓ કે જેને અમને આના માટે દાન આપેલું છે, અમે એમનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને ભવિષ્યમાં પણ આવા સારા સારા કામ માટે તેમનો સાથ અને સહકાર મળતો રહેશે એવી એમના તરફથી અપેક્ષા રાખીએ છીએ.